વિશ્વમાં કોરોનાની મહામારી છે, કોરોના વાયરસને લઈને તમામ ધંધા રોજગાર પણ બંધ છે અને તહેવારોની ઉજવણી પણ શક્ય નથી, ત્યારે આવા સમયે હાલમાં જૈનોનું પવિત્ર પર્યોષણ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે કચ્છમાં જૈન ધર્મના સાધુ સાધ્વીઓ અને આચાર્ય ભગવંતો દ્વારા ઘરમાં રહીને પર્યોષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભુજ તાલુકાના માધપરા ખાતે આવેલા વર્ધમાન જૈન સ્થાનક ઉપાશ્રયમાં આચાર્ય ભગવંતો દ્વારા સાદાઈથી પર્યોષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન મહાવીર સ્વામીએ 2600 વર્ષ પૂર્વે જે સંદેશો આપ્યો હતો તેનું અનુસરણ થઈ રહ્યું છે. ખાસ તો લોકો આ તહેવાર દરમિયાન ઘરમાં રહીને જપ તપ અને આરાધના દ્વારા 8 દિવસના પર્યુષણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સમગ્ર કચ્છમાં ઉપાશ્રય માત્ર દર્શન માટે જ ખુલ્લા રાખવામાં આવ્યા છે. આરાધના લોકો ઘરમાં બેસીને સાદાઈથી કરી રહ્યા છે. કોરોના વાયરસને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે પવિત્ર તહેવાર એવો પર્યુષણ પર્વની ઉજવણી ઘરે બેસીને જ જૈનો દ્વારા કરવામાં આવી રહી. સંદેશ એ જ છે કે 8 દિવસ દરમિયાન જે પરમાત્માનો મહાવીર સ્વામીનો સંદેશો છે કે એ સંદેશો આ કોરોના મહામારીથી કે અત્યારે લોકો આ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્કનો જે ઉપયોગ કરી રહ્યા છે એ અમારા ભગવાન એ આજથી 2600 વર્ષ પહેલાં એ જ મોપતિનો જે ઉપયોગ રાખવાનું કીધું છે અને દરેક જીવોને જીવો અને જીવાડોનો એ પ્રખર પોતાના પ્રવચન દ્વારા એ દરેકને સંદેશો વહેતો કર્યો છે અને એ સંદેશો આજે કોરોના મહામારીની વચ્ચે એ સિદ્ધ થઈ રહેલો છે કે જીવદયાનો હેતુ પણ 8 દિવસમાં જે સાચવવાનો હોય છે એથી વિશેષ આ મોપતિ એટલે કે માસ્ક પહેરીને પણ જીવદયાનું પાલન આખા વિશ્વમાં થઈ રહેલો છે એ જૈન ધર્મની ફિલસોફીની સાથે મહાવીરનો સિદ્ધાંત આજે સત્ય હકીકત બતાવી રહેલો છે. હાલ જિલ્લામાં પર્યુષણ પર્વની ઉજવણી કઈ રીતે થઈ રહી છે? હાલ કચ્છ જિલ્લામાં જે પર્યુષણ પર્વ છે એ પર્યુષણ પર્વ 8 દિવસના આચાર્ય ભગવંતો અને સાધુ સંતો દ્વારા પોતાના ઘરમાં રહી અને આ પર્યુષણ પર્વની ઉજવણી કરવી, ખાસ જે સરકારનો નિર્દેશ છે કે મંદિરો ઉપાશ્રયો બધા જ જે છે એ બંધ રાખવા, ફક્ત દર્શન માટે જ ખુલ્લા રાખવા, એ જ રીતે જૈન સમાજ સમગ્ર અનુસરી રહ્યો છે. સાધુ સાધ્વીજીઓનો પણ એ નિર્દેશ છે કે બધા સોશિયલ ડિસ્ટન્સમાં રહી અને જે ભગવાન મહાવીર સ્વામીએ આજથી 2600 વર્ષ પહેલાં જે પોતાની ફિલોસોફી રજૂ કરી હતી કે બધા જ જીવોને બચાવવાની વાત કરી હતી, મોપતીની વાત કરી હતી, આજે માસ્કના માધ્યમથી જે છે એ બધા જ જીવોની દયા પાડવામાં આવી રહી છે અને જે ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંત અનુસાર સમગ્ર 8 દિવસના પર્યુષણ પર્વ તપ જપની આરાધના દ્વારા એક જ માત્ર માનવ છે જીવો ઓર જીનો દો આ અહિંસા પરમો ધર્મની જે વાત છે એ વાતને સમગ્ર જૈન કાળા ડુંગરનું વિકાસ કરવા PC ગઢવીની માંગ. પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવાયું કે લાખોના ખર્ચે પ્રતિમાઓ મુકાઈ આજે ધૂળ ખાઈ રહી છે. કચ્છના સુપ્રસિદ્ધ એવા કાળા ડુંગરનો વિકાસ કરવાની માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા PC ગઢવીએ કરી છે. કાળા ડુંગર વિકાસ થયો નથી એ બાબતે શું કહી શકાશે? સમગ્ર ભારતમાં જ્યારે હાલની ચાલતી સરકાર અને ગુજરાત રાજ્યની સરકાર જે પર્યાવરણના નામે પર્યટનના નામે આખા રાજ્યનો વિકાસ કરવા માંગે છે, જેમાં ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિઓ નાળ સરોવર હોય માતાના મઢ હોય, જ્યારે પર્યટનનો વિકાસ કરવાની વાત આવે છે ત્યારે અમને અમે લોકડાઉન પછી જ્યારે કાલે કાળા ડુંગરની મુલાકાત લીધી ત્યારે અમને જાણવા મળ્યું કે પર્યટન ધામ કાળા ડુંગર દત્તાત્રેય જેવા એક મહાન ઋષિમુનિની જગ્યા ઉપર જો આ પર્યટન ધામનો વિકાસ કરવાની વાત છે તદ્દન પોકળ નીવડી છે. નરેન્દ્ર મોદીએ જ્યારે દત્તાત્રેય ભગવાનના કાળા ડુંગરનો ખુલ્લું મૂક્યું ત્યારે વન્ય જીવો પ્રાણીઓ અનેક સેન્ચ્યુરી બર્ડ પક્ષીઓની મૂર્તિઓ એના શિલ્પ આકારો એના ટેન્ટ સરોવરો બનાવવામાં આવ્યા હતા. આજે શું છે કે આજે કાળા ડુંગર ઉપર જતો એક પણ પર્યટન ધામ એક પણ પ્રવાસી એમ નથી ઈચ્છતો કે હું બીજી વાર આવું, કારણ કે તમામે તમામ મૂર્તિઓ પક્ષીઓ એની આકૃતિઓ ફોટોગ્રાફ બધા વખારમાં મૂકેલા પડે છે, બધા તૂટી ગયા છે, કોઈ પાણીનું ટીપું નથી દેખાતું, કાળા ડુંગર ઉપર કોઈ કેન્ટીન નથી, કોઈ સુવિધાઓ નથી. સરકારે એક પોકળ વચનો આપી અને ફક્ત ને ફક્ત બાંધકામો કરી અને એને કાયમી નિર્વાહ માટેનું કોઈ આયોજન નથી કરેલું. વિચાર કરો કે કાળા ડુંગર જેવા એક તીર્થધામને જો કાયમી સંચાલન
મૂર્તિઓ હોય, પ્રાણીઓ હોય, સંગ્રહ હોય, વન્ય અભયારણ્યો હોય, એની આકૃતિઓનું કાયમી જો રિનોવેશન ન થાય, કાયમી સંચાલન ન થાય તો યાત્રાળુ આવે જ કેમ? અને યાત્રાળુઓનો એક આકર્ષણ વધે જ કેમ? કારણ કે કાળા ડુંગરની પરિસ્થિતિ અત્યારે કંઈક અલગ છે. આ વિસ્તારનો જો ખરેખર બની પચ્છમનો એક સુપ્રસિદ્ધ ધામ, જો કદાચ એના પર્યટન ધામનો સરકારે જો ખરેખરો વિકાસ કરવો હોય, પોકળ વાતો ન કરવી હોય, તો યુદ્ધના ધોરણે આ કાળા ડુંગરના નિર્માણમાં જે જે રચનાઓ થયેલી, જે જે પરિપત્રો થયેલા હતા, તેનું તાત્કાલિક પાલન કરવામાં આવે અને એને કાયમી જેમ હતું ઉદ્ઘાટનના દિવસે તેવું જ બનાવવામાં આવે અને તમામે તમામ સુવિધાઓમાં વધારો કરી અને ત્યાં કને વિકાસ કરવામાં આવે તો જ આ ખરેખર એને પર્યટન ધામ કહેવામાં આવશે અને ખરેખર યાત્રાળુઓ ત્યાં આવી શકશે.